गणपते नमः। हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। स्वागत छे तमारू मारी यूट्यूब चैनल में। गणेश उत्सव माटे लाडू अने मोदक नी सीरीज में एपिसोड 3 में आज आप बनावाना छे रोज गुलकंद मोदक, ते पण विदाउट गैस अने एकदम इंस्टंट एवा। तो चलो आपणे बनावीए रोज गुलकंद मोदक। ते माटे आपणे सौ प्रथम मेरीगोल्ड बिस्किट लेवाना छे। हूँ अत्यारे 1.5 पैकेट जेटला बिस्किट लई रही छूँ। तमे तेना बदले कोई पण विदाउट क्रीम बिस्किट यूज करी शको छो। हवे आपणे तेने मिक्सिंग जार में लई नाना टुकड़ा करी देशुं। હવે આપણે તેને ક્રશ કરી લઈશું। બિસ્કિટ ક્રશ થઈ ગયા છે, આપણે આ રીતનો તેનો પાવડર કરી લેવાનો છે। તેને આપણે બાઉલમાં કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા જ બિસ્કિટને ક્રશ કરી લઈશું। બધા બિસ્કિટ ક્રશ થઈ ગયા છે, આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધો બાઉલ જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। એપ્રોક્સ 40 ગ્રામ જેટલો મિલ્ક પાવડર મેં અત્યારે લીધો છે। તેમાં અડધો બાઉલ દળેલી ખાંડ એટલે કે પાવડર સુગર એડ કરીશું। તેને મિક્સ કરી લઈશું। ગણેશ ઉત્સવ માટે લાડુ અને મોદકની સિરીઝ લઈને હું આવી છું। તેમાં નેક્સ્ટ એપિસોડમાં હું બુંદીના લાડુ બનાવવાની છું, જેનો ફોટો મેં વિડીયોની લાસ્ટમાં શેર કર્યો છે। તો વિડીયોને એન્ડ સુધી જોજો। બિસ્કિટનું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં 3 ચમચી જેટલી રોઝ સિરપ એડ કરીએ છીએ। તમે તેના બદલે રૂઅબ્ઝા પણ લઈ શકો છો। ત્યારબાદ આપણે ગુલાબની પાંદડી લઈશું। તેને મેં ધોઈ અને સરસ રીતે કોરી કરી મલમલના કપડામાં પાથરી અને પંખા નીચે સૂકાવવા રાખી દીધી હતી। આપણે તેને ઝીણી સમારીને એડ કરીશું। અત્યારે આપણે 3-4 ચમચી જેટલી ગુલાબની પાંદડીની કતરણ લઈએ છીએ। ગુલાબની પાંદડીથી તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે તેને મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે, હવે આપણે તેને હાથની મદદથી મિક્સ કરી લઈશું। જો તેમાં કોઈ ગાંઠા રહી ગયા હોય તો તેને પણ આપણે ભાંગી લઈશું। ત્યારબાદ આપણે દૂધની મદદથી તેનો લોટ બાંધી લઈશું। જરૂર લાગે તેમ તેમ આપણે દૂધ એડ કરતા જઈશું। એપ્રોક્સ 1.5 બાઉલ જેટલું દૂધ આપણે તેમાં યુઝ કરવાનું છે। આપણે તેનો કઠણ લોટ બાંધવાનો છે। તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હવે આપણે તેમાં 1 ચમચી ઘી એડ કરીશું અને લોટને સરસ રીતે કુણવી લઈશું। ઘી એડ કરવાથી આપણા મોદક ઉપર એકદમ સરસ સાઇન પણ આવશે અને તે એકદમ સોફ્ટ પણ રહેશે। તો લોટ બંધાઈ ગયો છે, હવે આપણે તેને સાઇડ પર લઈ લઈશું અને તેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે મેં 1 બાઉલમાં 2 ચમચી કાજુ અને બદામની કતરણ લીધી છે। તેમાં 3 ચમચી સૂકા કોપરાનો છીણ એડ કરવાનો છે। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું ગુલકંદ એડ કરવાનું છે।
તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. ગુલકંદ અને ગુલાબનું મિશ્રણ ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ ફ્લેવર કેવો લાગ્યો. હવે આપણું મિશ્રણ તૈયાર છે. આપણું આઉટર લેયર બિસ્કિટનું સ્ટફિંગ અને આપણે ગુલાબની ઝીણી કતરણ લીધી છે, તો બધું જ તૈયાર છે. હવે આપણે મોદક વાળી લઈશું. તે માટે એક મોલ્ડ લઈ તેને મેં ઘીથી ગ્રીસ કરી લીધું છે અને તેમાં આપણે ગુલાબની કતરણ એડ કરી દઈશું. તેને આ રીતે બંધ કરી તે ફેરવી લઈશું જેથી કતરણ બધી જ લાગી જાય. હવે આપણે તેમાં આપણું બિસ્કિટનું જે મિશ્રણ હતું તે એડ કરી દઈશું. આપણે તેને થોડુંક પ્રેસ કરી લઈશું. આપણે બધી જ બાજુથી સરખી રીતે પ્રેસ કરીશું જેથી આપણા મોદકનું શેપ સરસ આવે. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જો તમને પણ આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવજો. હવે આપણે તેમાં આપણું સ્ટફિંગ ભરી લઈશું. સ્ટફિંગને આપણે સરખી રીતે પ્રેસ કરી ભરવાનું છે જેથી આપણા લાડુનો શેપ સરસ આવે અને તે તૂટે પણ નહીં. ત્યારબાદ આપણે ઉપરથી ફરીથી બિસ્કિટવાળું લેયર લઈ તેને કવર કરી લઈશું. આપણે ઉપરથી પણ તેને સરસ રીતે પ્રેસ કરી લઈશું. મોદક તૈયાર છે, આપણે ધીરે ધીરે તેને અનમોલ્ડ કરી લઈશું. તો તૈયાર છે આપણા રોઝ ગુલકંદ મોદક. તમે જોઈ શકો છો તે દેખાવમાં ખૂબ જ સરસ છે. આ જ રીતે આપણે બધા જ મોદક તૈયાર કરી લઈશું. આપણા મોદક તૈયાર છે, આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ગણપતિ બાપાને પ્રસાદ ધરાવી દઈશું. રોઝ ગુલકંદ મોદક દેખાવમાં જેટલા સરસ લાગે છે તેટલા જ સરસ તે ટેસ્ટમાં પણ લાગે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને બાપાને પ્રસાદ ધરાવજો. મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ મોદક કેવા લાગ્યા. તમે જોઈ શકો છો તે અંદરથી પણ કેટલું સુંદર લાગી રહ્યું છે. તો તૈયાર છે રોઝ ગુલકંદ મોદક. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગણપતિ બાપ્પા મોરિયા. થેન્ક યુ.